गुड मॉर्निंग फ्रेंड्स, आपने आगर जोई गया ते प्रमाणे जे आ कंपनी नो जे इलेक्ट्रिशियन छे ए पोतानी बुद्धि थी ए पेनल ने जे छे ए इंस्टॉल करे छे साउथर्ली डायरेक्शन। साउथर्ली એટલે દક્ષિણ દિશાની અંદર, ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલું શક્ય બને તેટલું વધારે સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરવા માટે, કેપ્ચર એટલે મેળવવા માટે। વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ। ગામમાં એક ખેડૂત છે, એ શું કહે છે, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, આપણે અમે જે છે એ અમારું પર્યાવરણ બચાવી રહ્યા છે વિથ ધીઝ લાઇટ્સ, આ લાઇટ આ પ્રકાશની મદદથી, એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ સાઇટર, અને અમારા ઘરની અંદર પ્રદૂષણ પણ નથી થતું। એ ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, ગ્રાહકો વચ્ચે, અમોંગ્સ એટલે વચ્ચે, બિટવીન એટલે પણ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચેની વાત કરવાની હોય ત્યારે બિટવીન કન્જંક્શન નો ઉપયોગ થાય, બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચેની વાત કરવાની હોય ત્યારે અમોંગ્સ કન્જંક્શન સંયોજક નો ઉપયોગ થાય છે। ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર, બીજો ગામનો જે વ્યક્તિ છે એ શું કે છે, નવો બિઝનેસ શરૂ થઈ રહ્યો છે, ટુ ઇમર્જ અમોંગ ધ કસ્ટમર્સ, ગ્રાહકોની વચ્ચે, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વ્યુ સારીઝ બાય નાઇટ, એક ગામની અંદર ગ્રાહકો જે છે એ શું કરે છે, આર યુઝિંગ લાઇટ, આ પ્રકાશનો ઉપયોગ કરે છે, ટુ વ્યુ સારીઝ, વ્યુ એટલે સાડીઓ વણવા માટે, બાય લાઇટ બાય નાઇટ એટલે રાત્રિએ, ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, બીજા ગામની અંદર શું છે, એક માણસ એ નાઇટ બિઝનેસ એટલે રાત્રિનું બિઝનેસ પોતાનો ધંધો કામ ચાલુ કરે છે, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, એ શું બનાવે છે, પ્લાસ્ટિકના ટેબલ ઉપર પાથરવા માટેના જે ક્લોથ હોય છે તે બનાવે છે। ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ, લાઇટ છે એટલે શું છે, ખૂબ સારું છે, નાઇસ છે, વાય જ્યારે વી કુક એન્ડ ઇટ, જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ અને ખાઈએ છીએ ત્યારે લાઇટ છે એટલે એ ખૂબ સારું છે, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, હવે આ લાઇટ આવી જવાથી અમારા બાળકો પણ હવે વધારે ભણી રહ્યા છે। હવે એની પછીનું ત્રીજો જે સ્ટોરી છે તે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એ આપણે ત્રીજું સ્ટોરી છે એ ચાલુ કરીએ તે પહેલા હું એક પ્રશ્ન તમને બધાને પૂછું છું કે આપણે ન્યૂઝ પેપર વાંચવા હોય, કોઈ મેગેઝિન વાંચવું હોય, કોઈ સારી બુક વાંચવી હોય, પણ આપણે પૈસા ખર્ચવાના હોય તો આપણે કઈ જગ્યાએ જવું પડે, તો કહે છે પબ્લિક લાઇબ્રેરીની અંદર જવું પડે, અને જ્યારે લોકો મંદિર મસ્જિદ કે ચર્ચ કે ગુરુદ્વારાની અંદર જવાને બદલે પબ્લિક લાઇબ્રેરી જાહેર પુસ્તકાલય તરફ વધારે જશે ત્યારે એ દેશ ખૂબ જ પ્રગતિ કરશે, એવું કે કોઈ જગ્યાએ મેં વાંચેલું હતું। પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, કેરળ રાજ્યની અંદર પલક્કડ જિલ્લો છે, તો ત્યાં એક જાહેર પુસ્તકાલય છે। હવે આ જાહેર પુસ્તકાલયનો એ ત્યાંના લોકો કેવી રીતે ઉપયોગ, કેવો ઉપયોગ કરે છે, સ્ત્રીઓ ખાસ કરીને કેવો ઉપયોગ કરે છે તે આ પાઠમાં આપણે સમજવાનું છે। પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરળ, કેરળ એટલે કેરળ એક આપણું ભારતનું રાજ્ય છે। ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013, કે પલક્કડ જિલ્લાની અંદર, કેરળનું પલક્કડ જિલ્લાની અંદર પબ્લિક લાઇબ્રેરી એટલે જાહેર પુસ્તકાલય હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ એટલે થી, કોઈ ક્રિયાનો આરંભ બિંદુ બતાવે છે, પોઈન્ટ ઓફ ટાઈમ સપ્ટેમ્બર 2013 થી ત્યાં
એ લાયબ્રેરી કામ કરતી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાયબ્રેરી. એ શું છે? ખૂબ આધુનિક એવી સરસ મજાની લાયબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. એ લાયબ્રેરી શું છે? ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર છે. નોલેજ, જ્ઞાન, વિઝડમ, દાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ, સંશોધન અને રેફરન્સ સંદર્ભ. બટ ઇટ ઇઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ તાજેતરની અંદર એ સમાચારની અંદર છે, ખૂબ જ પ્રસિદ્ધ થયું છે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાયબ્રેરી ફોર ડિફરન્ટ રીઝન્સ, જુદા કારણ માટે. ધ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. આ જુદું કારણ કયું છે જેના કારણે આ લાયબ્રેરી ખૂબ જ પ્રખ્યાત થઈ? તો કે છે, અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. વિમેન એટલે સ્ત્રીઓ. વુમન જે છે, વુમન બોલીએ તો એક વચન, WOMEN, વુમન એટલે એક વચન. વિમેન બોલીએ, WOMEN, વિમેન બોલવાનું, ઉચ્ચાર વિમેન કરીએ એટલે બહુ વચન સમજવાનું. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. જે એમના 1000 મેમ્બર્સ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાયબ્રેરીના, તેમાંના ત્રીજો ભાગના મેમ્બર્સ એ કેવા છે? વિમેન છે, એટલે કે સ્ત્રીઓ છે. ધીસ વિમેન આર સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાયબ્રેરી ઓફર ધેમ. શું કરે છે લાયબ્રેરી? તેમને ઓફર કરે છે. ને માટે કહ્યું, ઓફર એટલે ને માટે કહું. એ સેપરેટ શેર્ડ સ્પેસ, એકદમ અલગ જગ્યા તેમને ઓફર કરે છે. ધ લાયબ્રેરી ઓફર ધેમ લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. વિમેનનું એટલે કે સ્ત્રીઓનું યુનિટ જે છે એકમ, એને લોન્ચ કરવામાં આવ્યું, સ્થાપવામાં આવ્યું ફેબ્રુઆરી 2014 ની અંદર. ઇટ ગોટ ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. આ યુનિટ જે છે ગોટ ટુગેધર એટલે બધા ભેગા મળે છે, સાથે મળે છે. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે. ધ મેથડ એટલે રીત પદ્ધતિ ઓફ એમ્પાવરિંગ વિમેન એટલે સ્ત્રી સશક્તિકરણ કરવા માટે. The library open its hall for film screening. Library જે છે પોતાનું hall જે છે, hall એટલે સભાખંડ, એ film screening એટલે film બનાવવા માટે, workshop, seminar, workshop કરવા માટે. In home economics, જે home economics or gardening એટલે કે બગીચાની જે સાર સંભાળ રાખવાની છે. Child care, બાળકોની કાળજી કેવી રીતે રાખી શકાય. Or the arts, કલાકારી કરી. For the women to get help in managing family conflicts. જે ફેમિલી કોન્ફ્લિક્ટ, જે કૌટુંબિક ઝઘડાઓ છે તેને મેનેજ કેવી રીતે કરવા એ માટે એ મદદ કરે છે. લીગલ ડિસ્પ્યુટ્સ, જે કાયદેસર ઝઘડાઓ હોય છે, કાયદાકીય ઝઘડાઓ, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે ધંધાધારી કોઈ સમસ્યા હોય છે તેને માટે. ધ સેક્રેટરી ઓફ ધ લાયબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ. લાયબ્રેરીનો જે સેક્રેટરી છે એ દર્શાવે છે કે થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ. વાંચવાથી સ્ત્રીઓને ખાતરી થાય છે, વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાતની એને ખાતરી થાય છે. એન્ડ ફોર યુનિટી, અને એકતાની રચના કરે છે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું ધ્યાનમાં આવ્યું છે કે ધ લેન્ડિંગ લાયબ્રેરીઝ ઓફ earlier times were disappearing and the present rural reading rooms were too often full only male members. It was noted that, એવું ધ્યાનમાં આવ્યું છે કે લેન્ડિંગ લાયબ્રેરીઝ એટલે કે પુસ્તકો જે લેન્ડ કરવા એટલે થોડા સમય માટે ઉછીના લઈ જવા, ઓફ અર્લિયર ટાઈમ્સ એટલે પહેલાના જમાન પહેલાના સમયની અંદર, વેર ડિસઅપિયરિંગ એ અદ્રશ્ય થઈ રહ્યું છે. એન્ડ ધ પ્રેઝન્ટ અને અત્યારનું, પ્રેઝન્ટ એટલે અત્યારનું તાજેતરનું, રૂરલ રીડિંગ એટલે જે શહેરનું રીડિંગ છે, રૂમ્સ, રીડિંગ રૂમ્સ એટલે જે વાંચવા માટેના ઓરડાઓ છે, વેર ટુ ઓફન ફૂલ ઓફ મેલ રીડર્સ. તે હંમેશા કેવું હતું, એવું ધ્યાનમાં આવ્યું હતું કે મેલ રીડર્સ એટલે પુરુષ જે વાચકો છે તેનાથી ફૂલ હતું. ધ યુનિટ ઇઝ The unit discussed that if the ones
where Red Women of Kerala continued to squadron their hours in front of television. Squadron શબ્દ છે એટલે નકામી ચીજ હો નકામી બાબતમાં પોતાનો સમય વેડફો. તો જો કેરળની જો સ્ત્રીઓ જે છે એ ટીવીની સામે બેઠી રહે અને પોતાનો સમય જે છે બરબાદ કરે, ઇટ વુડ એન્કરેજ ધ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તે શું કરે છે? એન્કરેજ, પ્રોત્સાહિત કરે છે ધ ક્લાઇમેટ એટલે વાતાવરણને, ઇન વિચ કે જેની અંદર વિમેન આર અફ્રેડ, સ્ત્રીઓ કેવી છે ભયભીત, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે ડાર્ક અંધારું થઈ જાય પછી બહાર નીકળવામાં તેમને ભય લાગતો. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લેન્સ on opening separate reading rooms for women. એટલે પછી શું કર્યું? The unit has formulated plans. એમણે એક પ્લાન વિચારી કર્યો on opening separate reading rooms for women. વિમેન માટે, સ્ત્રીઓ માટે એક અલગ જે રીડિંગ રૂમ જે છે એ બનાવ્યો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ બીકન to encourage women's empowerment through classes. એ શું કરે છે? સ્ત્રી સશક્તિકરણ માટે આ ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા, રીડિંગ રૂમ્સ દ્વારા, એન્ડ ધેન ધે આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. આ તકનો તેઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે. તો મિત્રો, અહીં આપણો આ લેશન યુનિટ નંબર 1 પૂરું થાય છે. હવે પછીના વિડીયોની અંદર, હવે આપણે એમની એક્સરસાઇઝ જોઈશું કે જે ખૂબ જ આપણે રસપ્રદ એક્સરસાઇઝ છે, તેની તરફ આપણે ધ્યાન આપીશું. થેન્ક યુ.